નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 12 સામાન્ય પ્રશ્નો વિશે શીખીશું. તો ચલો જોઈએ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સામાન્ય જ્ઞાન વિશેના પ્રશ્નો આપેલા છે. તો આપણે એ પ્રશ્ન આપે છે અને નીચે તેના જવાબમાં ચાર ઓપ્શન આપેલા છે, એ બી સી ડી. તો આપણે એ ચાર ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય, જવાબ હોય, એ આપણે સામે બોક્સમાં લખવાનો છે. તો જોઈએ. એક નંબર, ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો જવાબમાં એ ઓપ્શન રાજકોટ, બી વડોદરા, સી ગાંધીનગર, ડી ગાંધીધામ. તો વિદ્યાર્થી મિત્રો, શું આવે? ગાંધીનગર. તો આપણે બોક્સમાં લખીએ ઓપ્શન સી. જોઈએ બે નંબર, હાથીના બચ્ચાને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ ઓપ્શન લવારું, બી ગલુડિયું, સી મદનિયું, ડી બોતડું. તો આ ચાર જવાબ આપેલા છે, એમાંથી તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, હાથીના બચ્ચાને શું કહે છે? મદનિયું. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. ત્રીજું, ગરબા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો અહીંયા ચાર જવાબ, ઓપ્શનમાં ચાર જવાબ આપેલા છે. તો એ રાજસ્થાન, બી મહારાષ્ટ્ર, સી પશ્ચિમ બંગાળ, ડી ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, ગરબા સાંભળતા તમને ખબર પડી ગઈ છે કે ગરબા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો ગુજરાત. આપણે બધા ગરબા ગાઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બોક્સમાં ઓપ્શન ડી લખીશું. હવે આગળ જોઈએ નંબર ચાર, આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલ અશોક ચક્રનો રંગ કેવો છે? તો જવાબમાં આપણે જોઈએ વાદળી, કાળો, લાલ, સફેદ. તો આ ચારમાંથી શું આ જવાબ આવશે? વાદળી. તો આપણે રાષ્ટ્રધ્વજ વિદ્યાર્થી મિત્રો તમે બધાએ જોયેલો જ છે. આપણે 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ રાષ્ટ્રધ્વજ ફરકાવી, તો તમે જોયું જ છે. તો એમાં અશોક ચક્ર વચ્ચે હોય છે અને અશોક ચક્રનો રંગ કેવો છે? તો વાદળી. તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન એ. જોઈએ પાંચમું, નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું પક્ષી છે? તો અહીંયા જવાબમાં ગીધ, મોર, શાહમૃગ, સામડી. તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો સૌથી ઊંચું પક્ષી? શાહમૃગ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે જોઈએ આગળ છ નંબર, એવું કયું પક્ષી છે જે પોતાનો માળો બાંધતું નથી? તો જવાબમાં આપેલા છે ઓપ્શન કાગડો, કોયલ, બુલબુલ, ચકલી. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે કોયલ. કોયલ પક્ષી એ પોતાના બચ્ચાને કાગડાના માળામાં જ સાચવી રાખે, કેમ કે કાગડા અને કોયલના બચ્ચા એક જેવા જ લાગતા હોય છે. એટલે કોયલ માળો બાંધતું નથી અને કાગડાના માળામાં જ પોતાના બચ્ચાને મોટા કરે છે. તો જવાબમાં આવે કોયલ. અને કોયલ તો ઓપ્શન બી છે. તો અહીંયા બોક્સમાં આપણે લખીશું ઓપ્શન બી. હવે જોઈએ સાતમું, પૃથ્વી પર સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે? તો અહીંયા જવાબમાં જોઈએ ઓપ્શન કયા આપ્યા છે, સિંહ, માણસ, અજગર, હાથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર પડી જાય કે પૃથ્વી પર સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે આ ચારમાંથી? હાથી. તો જવાબમાં આવે હાથી, ઓપ્શન ડી. તો બોક્સમાં લખીશું ઓપ્શન ડી. હવે જોઈએ આઠમું, મારુતિ શબ્દનો શું અર્થ થાય છે? તો અહીંયા જવાબમાં ચાર ઓપ્શન, ગણપતિ, હનુમાન, ગરુડ, પવન. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે હનુમાન. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. હવે આગળ જોઈએ નવમું, જો આપણા જીવનમાંથી પૈડાને દૂર કરવામાં આવે તો? પાછળ વાક્ય પૂરું કરવાનું છે. શું જવાબ આવશે? માણસ બિલકુલ ખસી જ ન શકે, આપણને બિલકુલ કામ જ ન હોય,
હાલની સંસ્કૃતિનો અંત જ આવી જાય, જિંદગી ઘણી જોખમવાળી બની જાય? તો આ ચાર ઓપ્શનમાંથી વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવે હાલની સંસ્કૃતિનો અંત જ આવી જાય, તો બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે જોઈએ આગળ દસમું, ઇનામ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો જવાબમાં ઓપ્શન આપેલા છે પ્રોત્સાહન, સજા, ભેટ, અભિનંદન. તો ઇનામ શબ્દનો વિરોધી શબ્દ આવે સજા. તો વિદ્યાર્થી મિત્રો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. અગિયારમું, રાજા માટે કયો શબ્દ લાગુ પડતો નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન આપ્યા છે શાસક, પ્રતાપી, કર્મચારી, વિજેતા. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે કર્મચારી. રાજા માટે કર્મચારી શબ્દ લાગુ પડતો નથી. તો અહીંયા બોક્સમાં આપણે લખીશું ઓપ્શન સી. આગળ જોઈએ બારમું, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો અહીંયા ઓપ્શનમાં કબડ્ડી, ખો ખો, હોકી, ક્રિકેટ. તો આ ચારમાંથી જવાબમાં કઈ રમત આવે? હોકી. તો આપણા ભારત દેશની રાષ્ટ્રીય રમત વિદ્યાર્થી મિત્રો હોકી છે. તો અહીંયા આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે આગળ જોઈએ તેરમું, નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ સાચો છે? તો અહીંયા ઓપ્શનમાં ઓપ્શન ચાર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ, બી, સી અને ડી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, એ જોડણીની દ્રષ્ટિએ ખોટો છે. ઓપ્શન બી, એમાં પણ પૂર્ણાહુતિ, એ પણ ખોટો છે. ઓપ્શન સી, એમાં પણ પૂર્ણાહુતિ એ જોડણીની દ્રષ્ટિએ ખોટો છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન ડી, પૂર્ણાહુતિ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. તો આગળ જોઈએ ચૌદમું, ગુજરાતી જોડણી કોષમાં શ્રવણ શબ્દ જોવો હોય તો તે કયા વર્ણની યાદીમાં આવે? તો અહીંયા જોઈએ ઓપ્શનમાં ર વર્ણ, સ ષટકારનો સ છે તો સ વર્ણ, સ સસલાનો સ વર્ણ કે શરણાઈનો સ વર્ણ? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે સ શરણાઈનો સ વર્ણ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. પંદરમું, કયું પંખી સુંદર માળો બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો બુલબુલ, કાગડો, કબૂતર, સુગરી. તો આ ચાર પંખીમાંથી કયું પંખી સુંદર માળો બનાવે? તો જવાબમાં આવશે સુગરી. તો અહીંયા આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. આગળ જોઈએ સોળમું, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો હંસ, કબૂતર, પોપટ, મોર. તો વિદ્યાર્થી મિત્રો આ ચાર પક્ષીમાંથી તમને ખબર જ છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે. તો શું આવે જવાબમાં? મોર. તો અહીંયા આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. હવે આગળ જોઈએ સત્તરમું, કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? તો કોલેરા, ટાઇફોઇડ, મલેરિયા કે ક્ષય? તો વિદ્યાર્થી મિત્રો કોલેરા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે. તો જવાબમાં આવે કોલેરા. અહીંયા આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે આગળ જોઈએ અઢારમું, નીચેનામાંથી કયું સ્થળ દરિયા કિનારે આવેલું વિહારધામ છે? તો તિથલ, સાપુતારા, તુલસીશ્યામ કે સપ્તધાર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં આવશે તિથલ. તિથલ સ્થળ એ દરિયા કિનારે આવેલું વિહારધામ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોક્સમાં લખીશું આપણે ઓપ્શન એ. ઓગણીસમું, ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે? વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ ગઈ છે ઓપ્શન જોતાં જ કયું આવશે, કેળું, મોસંબી, પપૈયું, કેરી. તો ચાર ઓપ્શનમાંથી કયું ફળ આવે? કેરી. તો કેરી ફળ એ બધા જ વિદ્યાર્થીઓનું પ્રિય ફળ હશે, છે ને? હા. તો ઓપ્શનમાં આપણે લખીશું, આ બોક્સમાં લખીશું ઓપ્શન ડી. હવે આગળ જોઈએ વીસમું,
સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો? તો આપણે ઓપ્શનમાં જોઈએ સિદ્ધરાજ સોલંકી, મૂળરાજ સોલંકી, વનરાજ ચાવડા, ભીમદેવ સોલંકી. તો આ ચાર રાજકર્તામાંથી જવાબમાં આવશે સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો? તો મૂળરાજ સોલંકી. તો આપણે બોક્સમાં લખીશું વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી. હવે આગળ જોઈએ 21મું. ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઓપ્શન જોઈએ જૂનાગઢમાં, આણંદમાં, પાટણમાં, દાંતીવાડામાં. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે દાંતીવાડામાં. તો ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક દાંતીવાડામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો બોક્સમાં લખીશું આપણે ઓપ્શન ડી. હવે જોઈએ આગળ 22મું. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ઓપ્શન જોઈએ પાલનપુર, હિંમતનગર, બનાસ, ગોધરા. તો જવાબમાં આવે વિદ્યાર્થી મિત્રો પાલનપુર. તો અહીંયા આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે આગળ જોઈએ 23મું. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈએ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણા, ભાવનગર. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવે સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો બોક્સમાં લખીશું આપણે ઓપ્શન બી. આગળ જોઈએ 24મું. જણગણ મન એ રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? તો આપણે ગઈએ છીએ વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ. તો આપણે જોઈએ ઓપ્શનમાં સુમિત્રાનંદન પંત, બંકિમચંદ્ર ચેટર્જી, મૈથિલી શરણ ગુપ્ત, રવીન્દ્રનાથ ટાગોર. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબમાં આવશે રવીન્દ્રનાથ ટાગોર. તો બોક્સમાં લખીશું આપણે ઓપ્શન ડી. હવે આગળ જોઈએ 25મું. આ મારો સહોદર છે એમાં સહોદરનો શો અર્થ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શનમાં જોઈએ સ્વજન, ભાઈ, સાથે રહેનાર, મિત્ર. તો વિદ્યાર્થી મિત્રો સહોદર એનો અર્થ થાય છે ભાઈ. તો જવાબમાં આવે ભાઈ. તો બોક્સમાં આપણે લખીશું ઓપ્શન બી. હવે આગળ જોઈએ 26મું. વિશ્વવિખ્યાત કાર્ટૂન મિકી માઉસના સર્જક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અહીંયા ઓપ્શનમાં ચાર્લી ચેપ્લિન, માઇકલ એન્જેલો, પાબ્લો પિકાસો, વોલ્ટ ડિઝની. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે વોલ્ટ ડિઝની. તો અહીંયા બોક્સમાં આપણે લખીશું ઓપ્શન ડી. હવે આગળ જોઈએ 27મું. આણંદની અમૂલ ડેરી શાનું ઉત્તમ ઉદાહરણ છે? તો જોઈએ જાહેર સાહસ, સહકારી મંડળી, સંયુક્ત સાહસ, ખાનગી સાહસ. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે સહકારી મંડળી. આણંદની અમૂલ ડેરી એ શાનું ઉદાહરણ છે? તો આવે સહકારી મંડળીનું. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 28મું. નીચેનામાંથી કયો શબ્દ અન્ય શબ્દો સાથે બંધ બેસતો નથી? તો અહીંયા ચાર ઓપ્શન જોઈએ ધર્મશાળા, ગુરુદ્વારા, મસ્જિદ, મંદિર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં આવશે ધર્મશાળા. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે આગળ જોઈએ 29મું. કયા નેતાનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો ઓપ્શનમાં જોઈએ જયપ્રકાશ નારાયણ, પંડિત જવાહરલાલ નહેરુ, ગાંધીજી, ડૉક્ટર રાધાકૃષ્ણન. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ડૉક્ટર રાધાકૃષ્ણન. ડૉક્ટર રાધાકૃષ્ણનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય છે. તો બોક્સમાં લખીશું આપણે ઓપ્શન ડી. હવે આગળ જોઈએ 30મું. દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો અહીંયા ઓપ્શન જોઈએ બેરોમીટર, લેક્ટોમીટર, થર્મોમીટર, ગેલ્વેનોમીટર. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે લેક્ટોમીટર. બેરોમીટર, થર્મોમીટર કે ગેલ્વેનોમીટર ના આવે, શું આવે? લેક્ટોમીટર. દૂધની શુદ્ધતા માપવા લેક્ટોમીટર સાધન વપરાય.
તો અહીંયા બોક્સમાં લખીશું આપણે ઓપ્શન બી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો. તો વિદ્યાર્થી મિત્રો તમારે લેસનમાં હોમવર્કમાં 5-12 સામાન્ય પ્રશ્નો જે આપણા 1-30 છે તે લખવાના છે. તો આ છે તમારું ગૃહ કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો પાઠમાં તમને ખબર પડી ને? હા, તો ચલો આવજો.